हेलो स्टैंडर्ड सेकंड, गुड मॉर्निंग एवरीवन। बेटा अपने आपनो लेसन कंटिन्यू करसू विद चैप्टर 9, एक्शन वर्ड्स। एक्शन वर्ड्स એટલે કે ક્રિયા કરતા શબ્દ। અહીંયા બધા પિક્ચર દોરેલા છે, કાઈ ને કાઈ ક્રિયા કરતા દેખાય છે, ઓકે। અને અહીંયા એનું બધું લખેલું છે, તો આપણે અહીંયા ઇંગ્લિશમાં પણ લખેલું છે અને એનો શું મીનિંગ થાય એ પણ લખેલું છે, એટલે તમને એકદમ જ ઈઝી પડશે, ઓકે બેટા। આ પિક્ચર શું છે, સીટ। सीट એટલે બેસવું, સ્ટેન્ડ ઊભા રહેવું, રન દોડવું, વોક ચાલવું, જમ્પ કૂદવું, સ્કીપ એટલે દોરડું કૂદવું, સ્લીપ સૂવું, ઈટ ખાવું, ડ્રિંક પીવું, ટોક બોલવું, યોન એટલે બગાસું ખાવું, લાફ એટલે હસવું, ક્રાય એટલે રડવું, રીડ વાંચવું, રાઇટ લખવું, ડ્રો દોડવું, થ્રો ફેંકવું, કેચ પકડવું, કિક લાત મારવી, ક્લેપ તાળી પાડવી, ક્લોઝ એટલે બંધ કરવું, કાંઈ પણ આપણે દરવાજો કે બંધ કરવો હોય તો એમ કહેવાય ને ક્લોઝ ધ વિન્ડો, ક્લોઝ ધ ડોર, એવી રીતે। તો દરવાજો બંધ કરે છે એવો આ દેખાય છે પિક્ચર, તો ક્લોઝ એટલે બંધ કરવું, ઓપન એટલે ખોલવું, પુલ એટલે ખેંચવું, પુશ એટલે ધક્કો મારવો, ક્લાઇમ્બ એટલે ચડવું, બ્રશ એટલે બ્રશ કરવું, કોમ્બ એટલે વાળ ઓળવા, સિંગ ગાવું, ડાન્સ નાચવું, પ્લે રમવું, સ્વિમ તડવું, કમ હિયર અહીં આવો, ગો ધેર ત્યાં જાઓ, ટેપ યોર નીઝ તમારા ઢીચણ ઠપ થપાવો, રાઈડ બાઇસિકલ સાયકલ ચલાવવી, ફ્લાય અ કાઇટ પતંગ ચગાવવો। હવે આ ચિત્ર જોઈ બોક્સમાંથી યોગ્ય એક્શન વર્ડ્સ પસંદ કરી અને લખો। અહીંયા બધા એક્શન વર્ડના વર્ડ્સ લખેલા છે અને અહીંયા એના ચિત્ર દોરેલા છે, તો આમાંથી ક્યાં ક્યાં આ ચિત્રોને અનુકૂળ થશે, ક્યાં ક્યાં એના સાચા છે એ આમાંથી જોઈને લખવાના છે। આ શું કરે છે, રડે છે, તો ક્રાય, ક્લેપ, જમ્પ, યોન એટલે બગા સુખાવ, સ્વિમ, ક્લાઇમ, રાઇટ, કોમ, કિક, કેચ, લાફ, થ્રો, ફ્લાય અને રાઇડ, આ અહીંયા નીચે લખ્યા છે, તમે પણ જોઈને અહીંયા લખી નાખજો। અને બીજું એ કે બેટા, આ જે એક્શન વર્ડ છે એનામાં તમે જોયા હશે મેં ટીક કીધા છે, આર્યા જે ટીક કરેલા છે એ તમને ફોર લાઇનની નોટબુકમાં 3 ટાઈમ્સ કરવાના છે, ઓકે। સીટ એટલે બેસવું, સ્ટેન્ડ, રન, જમ્પ, સ્લીપ, ઈટ, ડ્રિંક, આ જે બધા ટીક કરેલા છે એ તમને 3 ટાઈમ્સ તમારી ફોર લાઇનની નોટબુકમાં લખવાના છે। આ ક્રાય, રીડ, રાઇટ, પુલ અને આ પેજ ઉપર છે પ્લે, ઓકે। આ ટીક કરેલા જ તમને 4 લાઇનની નોટબુકમાં લખવાના રહેશે 3 ટાઈમ્સ। અને આ તો અહીંયા જે બ્લેન્ક્સ દીધેલે છે એ અહીંયા કમ્પ્લીટ કરવાનો છે આ પેજ। હું તમને બધા એટલે સમજાવું છું કે તમને સમજૂતી માટે જરૂરી છે, એટલે મેં તમને મેં સમજાવી દીધા બધા, ઓકે બેટા। પણ જે ટીક કરેલા છે એ જ તમને 3 ટાઈમ્સ લખવાના છે નોટબુકમાં, યાદ પણ કરવાના છે અને પરીક્ષા કે ટેસ્ટમાં પણ એ જ હું તમને ટીક કરેલા જ પૂછીશ જે તમને ઇઝી પડે, ઓકે બેટા, ઓકે।